नमस्ते विद्यार्थी मित्रों, भीमड़ा विद्यालय ई लर्निंग में तमारु स्वागत है। मित्रों, अगाउ आपणे शारीरिक मनोविज्ञानना लैक्चर में जोयुं हतुं कि शारीरिक मनोविज्ञाननी व्याख्या शुं छे, एनुं कार्यक्षेत्र शुं छे, तेमज एना उपयोगो शुं छे, एना विशे आपणे माहिती मेळवी हती। मित्रों, आजना लैक्चर में आपणे अभ्यास करीशुं कि शारीरिक मनोविज्ञान નું જે અભ્યાસનું મહત્વ છે એ આપણે સમજવાનું છે કે શારીરિક મનોવિજ્ઞાનનું અભ્યાસનું મહત્વ શું છે, કેમ એને આટલું મહત્વ આપવામાં આવે છે, એ કઈ કઈ રીતે ઉપયોગી છે, એના વિશે આજે આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરીશું। તો મિત્રો જોઈએ, તો મિત્રો એમાં આપણે જે મુદ્દાઓ ભણવાના છે એમાંથી પહેલો મુદ્દો છે અ હોલિસ્ટિક સ્ટડી ઓફ બિહેવિયર। હોલિસ્ટિક સ્ટડીનો મતલબ થાય છે મિત્રો વર્તનનો સમગ્રતા રીતે અભ્યાસ। મિત્રો, દરેક વિજ્ઞાનનું છેવટનું ધ્યેય તો માનવ કલ્યાણ છે। એટલે મિત્રો, આપણે જોઈએ છીએ કે અત્યારે વિજ્ઞાનમાં જેટલી બી સંશોધનો થઈ રહ્યા છે, જેટલું બી નવું નવું શોધાઈ રહ્યું છે, એ ટૂંકમાં તો એનો ધ્યેય એક જ હોય છે કે માનવનું કલ્યાણ, કે વ્યક્તિ કેટલું સરળતાથી જીવન જીવી શકે, એની એની જે રોજમર્યાની જિંદગી છે એમાં કેટલા ઓછામાં ઓછા ટેન્શનો એને મળે અને કેટલી સરળતાથી જીવન જીવી શકે, એને સુવિધાઓ વધુમાં વધુ ઉપલબ્ધ થાય, એના માટે આ સંશોધનો અને આ બધી નવી નવી શોધો થાય છે વિજ્ઞાનમાં। ટૂંકમાં કે મનોવિજ્ઞાન પણ એ જ રીતે નવી નવી અભ્યાસ પદ્ધતિઓ દ્વારા નવા નવા આ જે રિસર્ચો થઈ રહ્યા છે સાયકોલોજીમાં, એનું છેવટનું ધ્યેય તો માનવનું કલ્યાણ જ હોય છે। શારીરિક મનોવિજ્ઞાન માનવીને કઈ રીતે ઉપયોગી છે તે જાણવું મહત્વનું છે। મનોવિજ્ઞાનનું ધ્યેય વર્તનને સમજવાનો છે। વર્તન સમજવા માટે વર્તન જેના દ્વારા થાય છે તે શરીરને સમજવું પડે। ટૂંકમાં મિત્રો, વર્તન તો શરીર દ્વારા જ થાય છે, તો વર્તનનો અભ્યાસ તો આપણે મનોવિજ્ઞાનમાં કરીએ છીએ અને આપણને ખબર છે કે મનોવિજ્ઞાન એટલે માનવીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન। પણ શારીરિક મનોવિજ્ઞાન એ પર્ટિક્યુલર કે જે શરીર દ્વારા વર્તન થઈ રહ્યું છે એ શરીરને સમજવાનું છે કે જ્યાંથી વર્તન ઉદ્ભવે છે। તો શરીર મનોવિજ્ઞાન આપણને વર્તનના શારીરિક આધારો સમજાવે છે, વર્તનના ઉદ્ભવ સ્થાનો વિશે માહિતી આપે છે। શરીર મનોવિજ્ઞાનનું મહત્વ સમજવા માટે આપણે એની વિવિધ ઉપયોગો સમજવા પડે। તો મિત્રો, એમાં છે આપણે પહેલું જે ભણીએ છીએ એ તમને મેં કહ્યું તેમ કે અ હોલિસ્ટિક સ્ટડી ઓફ બિહેવિયર, એટલે કે સમગ્રતા રીતે અભ્યાસ। તો એમાં આપણે ભણી જોઈએ છીએ કે બિહેવિયર ઇઝ સ્ટડી બાય ડિફરન્ટ બ્રાન્ચીસ ઓફ સાયકોલોજી, કે મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ દ્વારા જ્યારે વર્તનનો અભ્યાસ થાય છે ત્યારે વર્તનનો અભ્યાસ ઉદ્દીપક પ્રતિક્રિયાના સંદર્ભમાં થાય છે, એટલે કે ટર્મ્સ ઓફ સ્ટિમ્યુલેટ રિએક્શન। આને ઉદ્દીપક પ્રતિક્રિયા સિદ્ધાંત કહેવાય મિત્રો। એના પછી છે ધીસ ઇઝ કોલ્ડ ધ સ્ટિમ્યુલેટ રિએક્શન થિયોરી, ધ એનિમલ બોડી ઇઝ ઇમ્પોર્ટન્ટ બિટવીન ધ સ્ટિમ્યુલેટ એન્ડ રિએક્શન, એટલે કે વર્તનમાં માત્ર ઉદ્દીપક મહત્વનો નથી, પરંતુ જેના દ્વારા જે વર્તન થાય છે તે પ્રાણી કે પ્રાણીનું શરીર પણ મહત્વનું છે। આમ શારીરિક મનોવિજ્ઞાનમાં વર્તનનો અભ્યાસ શરીર દ્વારા થતો હોવાથી ઉદ્દીપક પ્રાણી પ્રતિક્રિયા સિદ્ધાંત આપવામાં આવે છે। ઉદ્દીપકની પ્રતિક્રિયા વચ્ચે પ્રાણીનું શરીર અગત્યનું છે, એટલે કે કોઈ બી સ્ટિમ્યુલેટનો મતલબ થાય છે ઉદ્દીપક અને રિએક્શન એટલે પ્રતિક્રિયા। મિત્રો, તમને કોઈ શાંત પ્રેમથી કોઈ વાત કરે તો તમારું રિએક્શન એ રીતનું સ્વાભાવિક બિલકુલ નિખાલસ રીતે તમે કોઈ બી વાતનો જવાબ આપશો, પણ તમને કોઈ બી વ્યક્તિ ગુસ્સેથી કંઈ પૂછશે તો તમારો જવાબ પ્રતિક્રિયા કેવી હશે કે ગુસ્સામાં હશે, એટલે કે પ્રાણીને ઉદ્દીપક શું છે, જેવું ઉદ્દીપક છે તો એની પ્રતિક્રિયા પણ એવી જ છે મિત્રો। બીજું છે ઓબ્જેક્ટિવ સ્ટડી, એટલે કે વસ્તુલક્ષી અભ્યાસ, જેમાં આપણે જોઈશું કે બિહેવિયર ઇઝ સ્ટડી
સ્ટડી ઇટ ઓબ્જેક્ટિવલી, મતલબ કે વિજ્ઞાનમાં વર્તનનો વસ્તુલક્ષી રીતે અભ્યાસ કરવામાં આવે છે. વર્તનના આત્મલક્ષી અભ્યાસમાં આપણે આપણા પૂર્વગ્રહો કે પક્ષપાતોનો આરોપણ કરીએ છીએ, પરંતુ શરીરલક્ષી મનોવિજ્ઞાનમાં વર્તનની પાછળ રહેલા પરિબળોનો વસ્તુલક્ષી અભ્યાસ થાય છે. જેમ કે સ્મૃતિ, નિર્ણય લેવાની પ્રક્રિયા, તર્કક્રિયા વગેરે દરમિયાન મગજમાં શું થતું હશે તે જાણવા માટે પેટ સ્કેન, MRI, સ્કુઇડ સ્પેક્ટ જેવા વૈજ્ઞાનિક સાધનોનો પ્રયોગ થાય છે. એ રીતે કલર ડોપલર નામનું સાધન માતાના પેટ પર મૂકીને ગર્ભસ્થ શિશુના ધબકારા સાંભળી શકાય છે. સોનોગ્રાફી દ્વારા ગર્ભસ્થ બાળકની સ્થિતિ નિહાળી શકાય છે. એટલે કે વસ્તુલક્ષી રીતે અભ્યાસ થાય છે, જેની અંદર આપણે વિચારો કરીએ ત્યારે મગજમાં કેવા કેવા પ્રકારના તરંગો ઊભા થતા હશે, આ બધી જ આપણે અત્યારના નવા નવા સંશોધનો જે સાધનો શોધાયા છે તેના દ્વારા આપણે નિહાળી શકીએ છીએ. એટલે કે એનો વસ્તુલક્ષી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. મિત્રો, ત્રીજું છે પાર્ટિકલ યુટિલિટી, એટલે કે વ્યવહારિક ઉપયોગિતા, જેમાં આપણે જોઈશું કે સાયન્ટિસ્ટ મેક થિયોરી, એટલે કે વૈજ્ઞાનિકો સિદ્ધાંતો બનાવે છે, પરંતુ જે સિદ્ધાંતો માનવીના કામમાં ના આવે તો તેનો શું અર્થ, એટલે કે કોઈ સિદ્ધાંત કામ આવ્યા વગરનો હોય તો એનો કોઈ અર્થ જ નથી. ન્યૂટન દ્વારા જે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો, જેને ઉપર આપણી આખી દુનિયા એ વસ્તુને સ્વીકારે છે, મતલબ એવી ઘણી બધી થિયોરીઝ છે જે વૈજ્ઞાનિકો દ્વારા પ્રતિસ્થાપિત કરવામાં આવી છે, અને એના દ્વારા આજે આપણે જોઈએ છીએ કે હવામાં પ્લેન એટલું વજનદાર હોવા છતાં હવામાં ઉડી શકે છે, પાણીમાં ઉડી તરી શકે છે. આ બધા જે આપણને આજથી હજારો વર્ષ પહેલાં આ બધું અશક્ય હતું, પણ નવા નવા સંશોધનો અને સિદ્ધાંતો સ્થાપવાથી આપણે વિજ્ઞાનનો આ રીતે ઉપયોગ કરીને આજે માનવ કલ્યાણ માટે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે જોયું કે આપણે કોઈ સિદ્ધાંત માનવના કલ્યાણ માટે કામ ના આવે તેનો શું અર્થ. આથી શરીર મનોવિજ્ઞાનમાં સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સ્મૃતિ વિશેના પ્રયોગોની માહિતી સ્મૃતિ વિશે ઉપયોગી બને છે. સ્મૃતિ વિશે શ્લેષના પ્રયોગો ખૂબ જ જાણીતા છે. શ્રવણ સંવેદન વિશેના પ્રયોગો શ્રવણને મદદરૂપ સાધનો બનાવવામાં ઉપયોગી થાય છે. એટલે મુખ્ય બાબત એ છે કે જેટલા બી સિદ્ધાંતો શોધાય છે એનો ઉપયોગ કરી અને માનવ કલ્યાણમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, ચોથું છે યુઝ ઇન મેડિકલ સાયન્સ, એટલે કે આપણે ડૉક્ટરો જે અભ્યાસ કરે છે MBBSનો, એના અંદર પણ શરીર મનોવિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, તમને કહી દઉં કે MBBS એટલે કે એક સાયન્સ દ્વારા તમે મેડિકલમાં જાઓ છો અને ડૉક્ટર બનો છો, પણ તમને એ વસ્તુની નવાઈ લાગશે કે ત્યાં પણ જે પણ ડૉક્ટરો અત્યારે તમે જુઓ છો તમારી આજુબાજુ કે કોઈ બી જગ્યાએ, તો એમને એક મનોવિજ્ઞાન વિશે ભણવો ફરજિયાત હોય છે. કારણ કે માણસનું વર્તન કેવી રીતે ઉદ્ભવે છે એ મનોવૈજ્ઞાનિક ઉપર ડિપેન્ડ કરે છે, મનોવિજ્ઞાન ઉપર નિર્ભર કરે છે, અને એ વર્તન જે ઉદ્ભવ્યું છે એ શરીર ઉપર ડિપેન્ડ કરે છે, મતલબ એકબીજાના આધારો છે. એટલે કે ડૉક્ટરોને MBBSના અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વિશે જાણવું હોય છે. કેટલાક શારીરિક રોગો પાછળ માનસિક કારણો જવાબદાર હોય છે, જેમ કે વધુ પડતી ચિંતાને લીધે પેટમાં અલ્સર થાય છે, આવેગને વધારે પડતો દબાવી રાખવાથી શરદી થાય છે, ચિંતાથી ડાયાબિટીસ થાય છે, સ્ટ્રેસ વિશેના સંશોધનો તબીબી વિજ્ઞાનને ખૂબ જ ઉપયોગી નીવડે છે. આવી માહિતી તબીબી વિજ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. મિત્રો, એટલે કે જે બી શારીરિક બીમારી થાય છે એની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે. એટલે કે ડૉક્ટરોને પણ એમના જે બી દવા કરવી હોય કોઈ રોગને, તો એના વિશે એની હિસ્ટ્રી લેવી જરૂરી હોય છે દરેક વ્યક્તિની, કે એનું રહેન સહેન કેવી જગ્યાએ છે. ધારો કે મેલેરિયા અને કોલેરા થતા હોય છે વિસ્તારમાં, તો એ વ્યક્તિ કોલેરાનો કોઈ દર્દી
ખબર પડે ડૉક્ટરને તો એ પૂછે કે ભાઈ તમે ક્યાં રહો છો, કેવી જગ્યાએ રહો છો, આજુબાજુ કેવું વાતાવરણ છે, પાણી ભરાયેલું રહે છે, વરસાદનું પાણીનું તમે નિકાલ કરતા નહીં હોય, આ બધા સવાલો એને કેવી રીતે ખબર હોય? કારણ કે એ મનોવૈજ્ઞાનિક વિશે સમજે છે. એટલે કે શારીરિક મનોવિજ્ઞાનનો ઉપયોગ તબીબી વિજ્ઞાનમાં જરૂરી છે. ત્યાર પછી મિત્રો છે એબનોર્મલ સાયકોલોજી. એબનોર્મલ સાયકોલોજી એટલે કે અસાધારણ મનોવિજ્ઞાન. મિત્રો આના વિશે તમે સેમ 5 અને 6માં ભણશો. અસાધારણ મનોવિજ્ઞાનનો અર્થ થાય છે કે એક એવું વિજ્ઞાન કે એક એબનોર્મલ સાયકોલોજી એટલે કે એક એવું વર્તન, એબનોર્મલ બિહેવિયર એટલે કે એક એવું વર્તન કે જે સમાજથી અલગ છે. જે વ્યક્તિ તમે નોર્મલ રીતે લાઈફ જીવો છો, સવારે ઉઠો છો થી લઈને રાતે ઊંઘવા સુધીનો જે બી તમે દિનચર્યા કરો છો, લોકોને મળો છો, વાતચીત કરો છો, ખાઓ છો, પીઓ છો, જે પણ તમે દિનચર્યામાં જે પણ તમે કરો છો, એ બધું જ તમારું વર્તન એ સામાજિક રીતે સેટ કરેલું વર્તન છે. એટલે કે તમારે જ્યાં હસવું જોઈએ ત્યાં તમે હસો છો, જ્યાં રડવું જોઈએ ત્યાં રડો છો, જેવો પ્રસંગ એવું તમારું વર્તન. પણ એબનોર્મલનો અર્થ થાય છે કે જે નોર્મલ નથી, જે સામાન્યથી અલગ છે. શાંત વાતાવરણ હોય, કોઈ એવું હસવા જેવી બાબત ના હોય તો પણ વ્યક્તિ હસે, અને જે ખુશીનો માહોલ હોય ત્યાં વ્યક્તિ રડવા લાગે. ભર બજારમાં કોઈ વસ્તુ ખરીદતા હોય એવી માર્કેટમાં કોઈ વ્યક્તિ નાચવા લાગે. મતલબ આ બધું એવું વર્તન કે જે સમાજથી પરે છે, સમાજથી અલગ વર્તન છે, સમાજથી અલગ છે, એવું વર્તન વ્યક્તિ કરે એને અબનોર્મલ કહેવાય. તે એટલે અબ ને એબનોર્મલ સાયકોલોજીમાં પણ આપણે વ્યક્તિના માનસિક વિકૃતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો હોય છે, જે તમામે તમામ આપણે આ વિષયમાં ભણતા હોઈએ છીએ. એટલે કે એક એબનોર્મલ સાયકોલોજી પણ શારીરિક મનોવિજ્ઞાનનું મહત્ત્વ છે. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં જોયું કે વિજ્ઞાન વ્યક્તિ માટે કેટલું ઉપયોગી છે. મતલબ વિજ્ઞાનનો છેવટનો ધ્યેય તો માનવ કલ્યાણ માટે જ હોય છે. એટલે કે જે પણ વિજ્ઞાનમાં સંશોધન થશે, ચાહે એ ફિઝિક્સમાં હોય, કેમેસ્ટ્રીમાં હોય કે પછી સાયકોલોજીમાં હોય, જેટલા બી વિજ્ઞાનો જેની પાછળ વિજ્ઞાન શબ્દ લાગે છે, જેટલા બી સંશોધનો થાય છે એ બધા માનવ કલ્યાણ માટે હોય છે. એ ઓવરઓલ એમાં પર્ટિક્યુલર શારીરિક મનોવિજ્ઞાન જે છે એનો જે અભ્યાસ છે એનો શું ઉપયોગ છે, એને ઉપયોગ કરવાથી આપણે માનવીના માટે કેવી રીતે એની વ્યવસ્થાઓ અને એનો ઉપયોગ થાય, એનું જીવન શાંતિ રીતે વ્યતીત કરી શકે એના માટે આ અભ્યાસનું કેવું મહત્ત્વ છે, એના વિશે આપણે આ લેક્ચરમાં અભ્યાસ કર્યો.